મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હર અમે સત્યની સાથે આપમાં જોડાય બાદ ઈસુદાન ગઢવીની જૂનાગઢ મુલાકાત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજરી આપી ઈસુદાનની ચૂનાને ધરતી પર કર્યો હુંકાર કે પરિવર્તન જ લોકોની પડતી હાલાકીનો ઉપાય આમ આદમી પાર્ટીના સક્રિય થવાની સાથે જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે ગુજરાતના ઘણા જિલ્લા અને તાલુકામાંથી લોકો આપમાં જોડાઈ રહ્યા છે જૂનાગઢમાં પણ યુવાનો દિવસે ને દિવસે વધુ જોડાઈ રહ્યા છે પ્રજાને પડતી હાલાકીના મામલે રોડ રસ્તા ગટર જેવી સુવિધાઓના અભાવને કારણે રજૂઆતો તેમજ આવેદનપત્રો અપાઈ રહ્યા છે ત્યારે આપમાં જોડાઈને રાજકારણ ઇતિહાસને બદલવા ઈસુદાન ગઢવી આપમાં જોડાયા છે ત્યારે પહેલીવાર જૂનાગઢ મુલાકાતે આવ્યા હતા અને ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે જનતાએ મને બહુ પ્રેમ આપ્યો છે 15-16 વર્ષથી પત્રકાર તરીકે વિચાર્યું ન હતું કે હું સ્ટેજ પર હોય કે એક પત્રકાર તરીકે લોકોને લાભ અપાવી શકું એવો પ્રયાસ કર્યો છે એક સમય એવો પણ આવ્યો જ્યારે વાલીઓ વેપારીઓ ખેડૂતના મુદ્દા પર ચર્ચા કરી વ્યક્તિ જેવો હોય તેવો હોવો જોઈએ મને લાગ્યું કે બમણી મહેનત કરવી પડશે જેથી મેં રાજકારણમાં આવવાનું નક્કી કર્યું અને હવે પ્રજાનું શું થશે જી સુધનભાઈ જી જી મિત્રો આજે જૂનાગઢમાં આવવાનું થયું છે જૂનાગઢમાં આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો જૂનાગઢના નાગરિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો અલગ અલગ જિલ્લાઓમાંથી પણ મિત્રો બધા આવ્યા છે જૂનાગઢના પ્રવાસ દરમિયાન આજે એક જિલ્લા પંચાયતના અપક્ષ ઉમેદવાર સહિત 100 જેટલા આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એનો મને ખૂબ જ આનંદ છે આમ આદમી પાર્ટીમાં જે રીતે અત્યારે સારા લોકો સામેથી આવી રહ્યા છે કમિશન નહીં પરંતુ મિશનવાળા લોકો જ્યારે આવી રહ્યા છે ત્યારે મને આશા છે કે ગુજરાતમાં જે પરિસ્થિતિ અહંકારી અને ભ્રષ્ટાચારી સરકારે બનાવી છે તે સરકારને ઉખેડી ફેંકવા માટે ગુજરાતની જનતા કટિબદ્ધ છે જે રીતે આજે કેટલાય સમાજના આગેવાનો પણ જોડાયા છે સામાજિક આગેવાનો જોડાયા છે વિવિધ સંગઠનોમાંથી પણ જોડાયા છે જેનો મને એટલા માટે આનંદ છે કે એક સારી લડાઈમાં એક ઈમાનદાર લડાઈમાં સારા આખું ગુજરાત ધીરે ધીરે જોડાઈ રહ્યું છે અને એના કારણે આજે કેટલીક જગ્યાએ મારા આમ આદમી પાર્ટીના જોડાવાથી અને આમ આદમીના કાર્યકર્તાઓ જે રીતે કામગીરી કરી રહ્યા છે એટલે એસી ચેમ્બરમાં બેઠેલી બંને પાર્ટીઓના નેતાઓને ચિંતા વધી છે એટલું જ નહીં એમનું એક જ હથિયાર હોય છે સોશિયલ મીડિયા બાકી જનતાની વચ્ચે તો કોઈ જનતા એને સ્વીકારતી નથી માજે આજે જ મને મેસેજ મળ્યા કે સુદાનભાઈ સુરતમાં જે રીતે મેયરના પોતાના વોર્ડમાં ભાજપના નેતાઓએ કે કાર્યકર્તાઓએ ખેસ પહેરીને આવવું નહીં એવા બોર્ડ લાગ્યા છે મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં આખા ગુજરાતમાં કારણ કે ભાજપ અહંકારી અને ભ્રષ્ટાચારી હોવાનો લોકોએ વારંવાર અનુભવ કર્યો છે કોરોના કાળમાં પણ આપણે જોયું છે સામે પક્ષે કોંગ્રેસના લોકો ઉપર બિલકુલ વિશ્વાસ નથી કારણ કે કોંગ્રેસના લોકો મંત્રીપદ લેવા માટે જ જાણે પેદા થયા હોય એવી સ્થિતિઓ થઈ ભાજપ કોંગ્રેસ મિલીભગત છે એ સાબિત થઈ અને એના કારણે કોંગ્રેસના લોકોને પણ લોકો સ્વીકારી નથી રહ્યા અને એટલા માટે આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાને રોજ સેંકડો ફોન આવે છે મિત્રો જોડાયાના હજી 8 દિવસ નથી થયા અમે 7મી મહાનગરપાલિકા છે સુરત અમદાવાદ વડોદરા ગાંધીનગર રાજકોટ જામનગરની મુલાકાત મેં કરી છે ખૂબ બહોળા લોકો છે એ પ્રેમ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીને જોડાઈ રહ્યા છે આજે અહીંયા પણ જૂનાગઢમાં પણ એ જ સ્થિતિ જોવા મળી મને લોકોનો ખૂબ વરસતા વરસાદમાં પણ ખૂબ પ્રેમ જોવા મળી રહ્યો છે ત્યારે સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી એક જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ટક્કર આપી શકે એ ભ્રષ્ટાચારી અહંકારી સરકારની આમ આદમી પાર્ટી જ છે અને લોકો આજે જો એક જગ્યાએ મારી ગાડીમાંથી લોકો જોઈ ગયા તો તુરંત એમણે કીધું કે સુદાનભાઈ અમારે તમારી સાથે ફોટો પડાવવો છે
અને પછી એમણે જે એની હૈયા વેદના મિત્રો બહાર કાઢી, ઈશુદાનભાઈ હવે આ ભ્રષ્ટાચારીઓને છોડતા નહીં. કેટલી મોટી આશા બંધાણી છે આમ આદમી પાર્ટીને ઉપર નાગરિકોની. અહંકારી સરકારને કાઢો, આ શબ્દ એક આમ નાગરિકના મેં જોયા ત્યારે મને એવું લાગ્યું કે મારો નિર્ણય છે. એના કારણે આ પાર્ટીઓ ધ્રુજી ગઈ. એટલે એમણે પોતે આ પાર્ટીઓએ સોશિયલ મીડિયા ઉપર એલફેલ ફેલાવવાના શરૂ કર્યા છે, પણ ગુજરાતની જનતા એને પણ જવાબ આપશે. ખૂબ ખૂબ આભાર. ઈશ્વરદનભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈ અને આપની કેવી રણનીતિ રહેશે પાર્ટીની? બિલકુલ, અમે 182 વિધાનસભાની સીટ ઉપર લડવાના છીએ. અમે ગુજરાતની જનતાની પીડા હણવા માટે, પીડાને ઉજાગર કરવા માટે, પીડાનું સોલ્યુશન લાવવા માટે અમે આવ્યા છીએ. એટલે મજબૂતાઈથી લડીશું અને આગામી 4-6 મહિનામાં એવો માહોલ જ આવશે કે ભાજપ કે કોંગ્રેસના કાર્યકર્તાઓને ના તો સોસાયટીમાં કોઈ ઘૂસવા દેશે, ન ગામમાં ઘૂસવા દેશે કે કોઈ વાડીમાં ઘૂસવા દેશે, કારણ કે ત્રાસી ગયા છે.